પોરબંદરમાં ગરીબોને રાશન કીટ વિતરણના નામે મહિલાના મોબાઈલ ફોન, રોકડ રકમ અને ચેઇનની ઉઠાંતરી થઈ છે. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી લેતા આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના ઝુરીબાગ સરી નંબર 8માં રહેતા પુષ્પાબેન દયાળભાઈ મોરબિયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તારીખ 4 જૂનના રોજ તે એક હોસ્પિટલમાં કચરા પોતા કરવા માટે જતા હતા. તેવા સમયે કીર્તિ મંદિર નજીક એક આધેડ વયના શખ્સે તેમને ઊભા રાખી એવું જણાવ્યું હતું કે પરિવારમાં 18 વર્ષે દીકરીનો જન્મ થતા તે પરિવાર ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરે છે તેવી ખોટી લાલચ આપી આ શખ્સે પુષ્પાબેને પહેરેલો સોનાનો ચેઇન ઉતારીને થેલીમાં મૂકી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ તેને માણેક ચોક શાક માર્કેટ પાસે લઈ ગયો હતો. ત્યાં પુષ્પાબેને સોનાનો ચેઇન, રોકડ રકમ અને મોબાઈલ ફોન થેલીમાં નાખી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ આ શખ્સે ચલાકીપૂર્વક પોતાની પાસે રહેલ તેવી જ એક થેલી પુષ્પાબેનને થેલી સાથે બદલાવી લઈ પુષ્પાબેનના મુદ્દા માલની ઉઠાંતરી કરી ગયો હતો. તમે અહીંયા બેસજો, હું હમણાં કીટ લઈને આવું. મારો મોબાઈલ, પછી સોનાનો ચેન અને રોકડી રકમ 1500 રૂપિયા એ બધું થેલીમાં નાખીને મને કે તમે એમ લેશો, તમે નીચું હોજો, ત્યારે તમે ઊભા થશો ને તો તમને કીટ નહીં આપી. પછી હું બે ભાનમાં હતા એટલે મને કંઈ ખબર નથી, તમને 2000 રૂપિયા રોકડી આપશે ને કીટે આપશે ને તમે અહીં બેસજો. એ લઈને ગયો ડ્રાઈવર ને મેં થેલીમાં ખોલ્યું તો તમે પણ નહીં સોનાનો ચેન નહીં નહીં રોકડા રકમ પૈસા 300 હજાર રૂપિયાનો હતો ને 10 હજાર મોબાઈલ 1500 રૂપિયા એમ બને કરીને અને અંદરમાં આ લીકરી તો વેફર ને 4 બિસ્કીટના પેકેટની ચંપલ ને જોડી અને રિક્ષાના 10 રૂપિયા એ આટલું મારી નાખ્યા બરાબર. કેટલા લોકો લઈ ગયો હતો ને એકલો જ હતો હાલી ને લઈ ગયો, બીજો હતો ને માર્કેટમાં જેને પણ એને આમ વાપરીયા વાળવા છે ને જાડો ને લાંબો છે ને આ છે ને બાટકો છે લાંબો છે પણ એને મેં બરોબર નહોતું એને થોડો ગુસ્કો કરતો ને લીટી વાળો નાને કારા કપાળ કરી ને ચૂપ થવા જરા ગુસ્કો છે. આ સમગ્ર બનાવ અંગે રૂપિયા 36,500 મુદ્દામાલની છેતરપિંડી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ વિસ્તારના સીસીટીવી કેમેરાને ધ્યાને લઈ આરોપીને પકડી લેવા આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.